નમસ્કાર દર્શકો હું આપ જોઈ રહ્યા છો હા હેલો અત્યાર સુધી તમે જોઈ નહીં હોય તો જોઈ લેજો આજ રોજ આપણે મૂવી વિશે વાત કરીશું મૂવીની જે સ્ટારકાસ્ટ છે અત્યારે અમારી સાથે સ્ટુડિયોમાં છે માઝલ વ્યાસ અને તેમની સાથે આયુષી ઢોલકિયા આપનું સ્વાગત છે બંને વડોદરાથી છે પહેલી વાત તો એ છે અને વડોદરાનું ગૌરવ છે અને એમના દ્વારા જ અત્યારે ખૂબ જ સુંદર મૂવી આવી છે અને મૂવીનું નામ જ કંઈક કેવું છે ને હેલો અને જેમ કે અત્યારે અમારી વાત થઈ તમે કહી રહ્યા હતા હેલો બોલવું નથી જોવું છે તો હવે જોવું કેમ છે કેવી રીતે છે આજને એમ કામ કેમ રાખવામાં આવ્યું છે પહેલાં જણાવશો હેલો કેમ રાખવામાં આવ્યું એટલે કે ફોન કરીને તમે કહો છો કે આમ ફોન કરી કરીને કોલિંગ વગેરે જેવું છે કંઈક હા જે રીતે તમે કીધું અને નામ સજેસ્ટ જ કરે છે કે આખું મૂવી હેલો પર છે યુ નો આપણે સૌથી પહેલો વર્ડ જ્યારે કોઈને આપણે કોલ કરીએ તે શું છે હેલો એના પર જ આખું મૂવી છે અને આઈ થિંક બહુ બધા રિલેટેબલ મૂવી એટલે છે કેમ કે આપણે બધા જ બધા યંગસ્ટર્સ આપણે ખબર છે આપણે નાનપણમાં કે કોલેજ લાઇફમાં એકવાર તો એકવાર કર્યું જ હશે પ્રેન્ક કોલ અને પ્રેન્ક કોલ શું હોય કે આપણે કોઈ રેન્ડમ નંબર ફોન કરીને બધા સાથે મસ્તી કરતા હોઈએ એવી જ મસ્તી મસ્તીમાં અમે લોકો કોઈ મસ્તી કરીએ છીએ અને એમાં એક ખોટો કોલ લાગી જાય છે જે ખોટા પર્સન અમે હેલો કહી દઈએ છીએ અને પછી એમાં પછી મૂવી તો જ્યારે આપણે કોલ કરીએ છીએ કોઈને અને ફ્રેન્ક કોલ હોય તો તમારો તમારી જે અવાજનો એક જે મોડ્યુલેશન હોય એ ચેન્જ થઈ જાય તમને નથી જોઈતું તમે તો એક તો માણસે ઓળખતા નથી પણ સ્ટીલ તમને

તો એમાં હવે તો ટેન્શન તમારી વધી કે સામેવાળાની વધી ઇનફેક્ટ બંને બાજુથી વધારે વધી બીકોઝ પહેલાં તો અમે તો એકદમ ફ્રી બર્ડ છે કે અમે તો બોલીએ છીએ બધાને હેરાન કરીએ છીએ હલો આવો આવો આવું છે પણ લાઈક શી સેડ કે એક કોલ અમે એક રોંગ કોલ થઈ જાય છે હવે એક રોંગ કોલમાં હવે અમે બંને ફસાઈ ગયા હવે બંને કેવી રીતે ફસાય તો તમે હલો જોશો એ તો તમને જોવી જ પડશે સામેવાળાને અમે લોકો એનું ટેન્શન અપાવીશું પણ એ અમને આઈને ટેન્શન આપી દે છે એના ઉપર આખું પિક્ચર છે અને મૂવીની શૂટિંગ પણ વડોદરામાં થઈ શકે આખું મૂવી બરોડામાં શૂટ થયું છે એટલે મને લાગે છે કે બધા માટે તો ઓફકોર્સ આ મૂવી બહુ બધા સ્પેશિયલ છે પણ અમારા બંને માટે કેમ કે અમે લોકો બોર્ન એન્ડ બ્રોટઅપ ઇન બરોડા છે યુ નો આઈને જ આખી ફિલ્મ એની પણ પહેલી ગુજરાતી ફિલ્મ મારું ડેબ્યુ છે તો અમારું ફર્સ્ટ આટલું સ્પેશિયલ હોય અમારા જ સિટી સાથે જેનાથી અમે લોકો આટલા બધા જોડાયેલા છે તો અમારા માટે બહુ જ વધારે

એની એક્ઝામ્પલ આઈ થિંક મેં એક્સપિરિયન્સ કર્યું છે કેમ કે આટલી સરસ ડિરેક્શન ટીમ આટલા સરસ ડિરેક્ટર નીરજ સર સાથે મને કામ કરવા મળ્યું છે ઓલરેડી ફાઇવ બ્લોક પાસ્ટર ફિલ્મ્સ કરી ચૂક્યા છે ગુજરાતીમાં આટલા સર કો કોસ્ટાર્સ મને મળ્યા છે કે અમે લોકો અમે લોકો ફેમિલી જે બની ગયા છે એ લોકો આઈ મીન અમારી કેમિસ્ટ્રી તમને જે ઓન સ્ક્રીન દેખાશે આઈ થિંક એના કરતાં વધારે અમે ઓફ સ્ક્રીન વધારે સાથે રહીશ તો રાઈટ એટલે જ અને અમારા પ્રોડક્શન હાઉસ બેન પરિમલ સરનું છે એમને પણ અમને આટલું સારું પ્લેટફોર્મ આપ્યું છે તો આઈ થિંક ઓલ ઇન ઓલ બધાની મહેનત અને બધાની એફર્ટ સાથે આઈ થિંક હું બહુ જ વધારે ગ્રેટફુલ ફીલ કરું છું કે મને આવું ફર્સ્ટ એક્સપિરિયન્સ મળી છે એ અને એક્સપિરિયન્સ સારું રહ્યો છે બીજો એક પ્રશ્ન છે તમે રીટેકની અત્યારે વાત કરી કે ઓછા રહ્યા છે અને ખૂબ જ સરસ પરફેક્ટ ગયું છે પરંતુ જ્યારે ક્યારેક રીટેક વાગે ને ત્યારે પહેલા તો મને એવું થશો હશે ને કે સામેવાળા વ્યક્તિને કે આના લીધે મને ફરી કરવો પડશે તો એ કેવું રહ્યું આઈ થિંક એ લોકોએ મને એવું ક્યારેય કીધું નથી કે અમને તારા લીધે કરવું પડે છે પણ ઓફકોર્સ એક થોડુંક તમને સેન્સ હું હું ફર્સ્ટ હું ઓનલી ડેબ્યુટન્ટ હતી આખા ક્રૂમાં તો મને ક્યારે ક્યારે થતું હતું કે શીટ મારી લીધે કંઈ ના થઈ જવું કે અગર મારે મારે કંઈ વધારે એનો લેટ વેટ નથી કરાવું પણ એ એ બાબતમાં અમારા બધા જે એડીઝ હતા અમારા ડિરેક્ટર સાહેબ હતા અને જે મેં કીધું કે આ લોકો મને એટલું કમ્ફર્ટેબલ ફીલ કરાયું છે અને આ મૂવીમાં જયેશ સર અને દર્શન પંડ્યા પણ છે જે બહુ જ વધારે સિનિયર એક્ટર્સ છે તો એ સિનિયર્સ એક્ટર સિનિયર એક્ટર સાથે પણ તમે અગર સ્ક્રીન સ્પેસ તમને શેર કરવા મળે એ પણ બહુ મોટી વાત થઈ ગઈ હતી અને એના સાથે પણ એ લોકોએ પણ મને કેટલું નોલેજ જણાવ્યું છે ઇન્ડસ્ટ્રીના બારેમાં એ લોકો મને એટલું કમ્ફર્ટેબલ ફીલ કરાયું છે બહુ જ શીખવા મળ્યું છે આઈ થિંક આ મૂવી જેટલું આ મૂવીમાં મતલબ કોઈ એક મહિના શૂટ કર્યું એ એક મહિના મેં જેટલું ફિલ્મના બારમાં શીખી લીધું છે હવે આજે જઈને અગર હું કોઈ મૂવી જોઉં છું ને તો મારી લેન્સ આખી ચેન્જ થઈ ગઈ છે હું કેવી રીતે મૂવી જોઉં છું માઝલની જ્યારે વાત આપણે કરતા હોઈએ તો તમે તો આગળ મૂવીઝમાં જવા માગો છો રાઈટ તો કઈ કઈ આપણે બોલિવૂડમાં જવું છે કે સાઉથમાં જવું છે આપણે તો એક્ટર્સ છે તો અમને તો એવું જ હોય કે અમે અલગ અલગ બધી વસ્તુ એક્સપિરિયન્સ કરીએ બધા બધા જોનર્સ જેટલા બી અલગ છે એ બધા એક્સપિરિયન્સ કરીએ તો એઝ એન એક્ટર મને ફિલ્મ્સ વેબ સિરીઝ શોર્ટ ફિલ્મ્સ એ બધી તો મેં કરી જ છે અને મને એવું છે કે આગળ જઈને બી બાય ગોડ્સ ગ્રેઝ ભગવાનની દુઆ કે અમે ઓર એવી ફિલ્મ્સ અને વેબ સિરીઝ બધી કરીએ અને મને સાઉથ બી કર મને બહુ જ કોલ્સ અને મેસેજીસ આવ્યા છે સાઉથ ઇન્ડસ્ટ્રી માટે મેં ગુજરાતીમાં બી પણ મારું એ જ રહ્યું છે કે હું બધામાં રિજનલ ફિલ્મ્સ અને બધું જ કરવા માગું છું બસ એ છે કે સ્ક્રિપ્ટ સારી હોય કેરેક્ટર સારું હોય મને એઝ એન એક્ટર એક એક્ટરને એની કલાકારી દેખવા દેખાડવાનો એક એક મોકો મળે તો માઝલ ને શું ગમે છે કયા પ્રકારનું કેરેક્ટર કરવું ગમે છે મને ઇનફેક્ટ મને બધું જ ટ્રાય કરવું છે અત્યાર સુધી મેં એકદમ ઇમોશનલ સેન્સિટિવ કોમેડી થ્રિલર્સ સસ્પેન્સ બધું કર્યું છે હોરર બી મેં કર્યું છે તો ઇનફેક્ટ મેં ઓલમોસ્ટ બધા જ જોનર્સ કવર કરી લીધા છે અને મને એવું છે કે જે જોનર્સથી મેં સ્ટાર્ટ કર્યું તો પાછું એ જ મેરી ગોરાઉન્ડ પાછું ચાલે આઈ ડોન્ટ માઇન્ડ ડુઈંગ ઇટ ડિપેન્ડિંગ કે શું સ્ટોરી છે એ પ્રમાણે અને આઈ ફીલ સસ્પેન્સ થ્રિલર રોમ કોમ આઈ થિંક સેન્સિટિવ ઇમોશનલ કેરેક્ટર્સ એકદમ બાઉન્ડ ટુ ધ કેરેક્ટર એ બધા કેરેક્ટર્સ આઈ ફીલ મારી યુ નો એક સ્ટ્રેન્થ છે અંદરથી જ મને એક બહુ જ નોર્મલી એકદમ આવી જાય છે અંદરથી એ કેરેક્ટર જ્યારે મને પ્લે જરૂર નહીં પડતી હોય ગ્લિસરીન અને એ નથી યુઝ કરતી હું હંમેશા જાતે જ આઈ ડોન્ટ યુઝ ગ્લિસરીન સારી બાબત છે એટલે કે તમારે ભાવનાઓમાં વહી જતા હોય છો ને તમે વહી જાઓ છો તમે અચ્છા હવે તમે જેમ કે કહ્યું કે બધા જ પ્રકારના કેરેક્ટર હમ 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 જ્યારે આપણે નાના હોઈએ છીએ ને ત્યારે આપણને બધું જ ઇન્ફેક્ટ આમાં તો બધું જ જે અમારાથી નથી થયું જે અમને કદાચ કરવું તું પહેલાં એ હવે એક્ટિંગના માધ્યમથી અમે કરી શકીએ છીએ પણ હવે એકચી મારા ફાધર છે સુનીલ વ્યાસ એ ટેનિસમાં છે હવે હું એક્ટર બનતા પહેલા મને જ હતું કે હું તો ટેનિસ જ રમીશ અને મને રમવું બી હતું દિલ થી મને જ હતું કે હું ટેનિસ પ્લેયર જ બનીશ આપે શૂટ કરતા હા તમારે પર સૂટ કરે પરફેક્ટ તો એ છે પણ હવે લેટ સી હવે એ બી મને કન્ટિન્યુ કરવું હતું પણ હવે એક્ટિંગ થયું છે તો હવે મારું એ જ છે કે હવે આમાં નહીં તો એટલીસ્ટ એક્ટિંગમાં હું કોઈ ટેનિસ પ્લેયરનો રોલ કરી લો જાણે આજે બી મને એક ઓડિશન બનાવવાનું હતું તો એ મને ટેનિસ કોર્ટ પર બનાવવાનું હતું બિકોઝ એ મારી છોકરી ટેનિસ પ્લેયર છે તો હવે મને તો ખબર છે હું તો ટેનિસ કોર્ટ પર જતી રહી મેં ત્યાં શૂટ બી કરીને આવી ગઈ તો એવું જ બધું યા મતલબ મને ડૉક્ટર બનવું હોય તો મને ગાયનક બનવું હતું ઇફ નોટ ટેનિસ પ્લેયર તો મને એવું હતું કેવું ગાયન બધું મને બેબીઝ બહુ ગમે છે મને આખી એક સિસ્ટમ જે આખી એક લાઈફ પ્રોસેસ છે ને એને જીવવું બહુ ગમે છે મને બહુ જ સ્ટડીઝ ગમે છે આ હું ફિઝિક્સ કેમેસ્ટ્રી તો ભૂલી જાઉં એ તો મારા મારે એમાં છે જ નહીં મેથ્સ તો મારા એમાં એમાં જ બુકમાં જ નથી આવતું પણ સાયન્સ બાયોલોજી ઓલવેઝ મારો એક ફેવરેટ સબ્જેક્ટ રહ્યો છે તો એમાં બી સપોઝ સ્પોર્ટ્સ છે તો એમાં બી બાયોલોજીનું બહુ જ સ્ટ્રેન્થ બોડી બોન્સ મસલ્સ આમાં બી તો ઓલમોસ્ટ એ જ પાથ પર આઈ વોઝ લાઈક ત્યાં જ ઇન્ટર રિલેટેડ ત્યાં જ એટલે મજા આવે ને કે મેં જે જે કર્યું હતું એમાં આમાં કરી શકું છું

બી સાથે ચાલતું હોય તો શૂટ આખું પહેલું મારા મારા એક્ઝામ પતાવી દઉં એક્ઝામ પછી ડિરેક્ટલી શૂટ પર જવાનું આખી રાત શૂટ કરવાનું સવારે ફ્રી થાવ તમે છ વાગે બિકોઝ નાઈટ શિફ્ટ હોય પછી આવીને સીધી એક્ઝામ કરો પછી પાછું તેવું પાંચ દિવસ કર્યું પછી હમણાં બી એક મેં સિરીઝનું શૂટ કરતી તેમાં બી ત્રણ ચાર દિવસ ઊંઘ પાસ થઈ જવાય છે

તો મારો કોર્સ જ ફિલ્મ મેકિંગ છે તો એમાં બી અમે જે સેટ પર જેટલું બી શીખીએ છીએ કે જે બી છે મારું ભણવામાં બી એચ એન શી શીઝ ડુઇંગ ધ સેમ તો અમારું લાઈક્સ ગપ્પા નહીં મારતા હોય તમારો બધું યાદ છે સ્ટુડન્ટ હા હા ના ના કેટલું થઈ જાય છે મારી એક્ઝામ્સ આવતી હતી જ્યારે અમે આ શૂટિંગ કરતા હતા મેં ત્રણ પેપર ઓન સેટ આપ્યા છે મારા કોલેજના સો આઈ મીન ઇફ મને લાગે છે કે આજની જનરેશન છે ને થોડીક અમે લોકોને અમે ટાઈમ બેલેન્સ કરી લઈએ છીએ પછી અમારમાં એનર્જી ને એટરલી એટલું છે ને કે અમારે બધું જ કરવું છે કઈ છોડું નથી અને લિટરલી મેં લાઈક એને જેમ સેટ પર આપ્યું છે મેં સેટ એને સેટ પર એક્ઝામ આપી હતી મેં એરપોર્ટ પર એક્ઝામ આપી અને ત્યારે તો કોવિડનો ટાઈમ હતો તો બધું ઓનલાઈન ને બધું થતું હતું રાઈટ તો આની બી એક્ઝામ ઓનલાઈન આઈ રિમેમ્બર એમ આમ એકદમ બધાથી દૂર રહે કીધું પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ મી અને આમ ડાઇનિંગ ટેબલ પર બેસીને એની એક્ઝામ આપતી હતી અને હા અને મારી મેઇન એક્ઝામ હવે મારી જે મેઇન એક્ઝામ જેના પછી બધું ચાલુ થાય એ મેં એરપોર્ટ પર આપી છે લાઈક લિટરલી મેં એકદમ બાથરૂમ સાઈડ એક કોર્નર ચૂઝ કર્યો હતો જ્યાં કોઈ આવતું જતું નહોતું પ્લગ લગાવી દીધો લેપટોપનો અને હું એકદમ એક્ઝામ આપી આપીને પછી આઈ બોર્ડેડ ધ ફ્લાઇટ તો મતલબ ખૂબ જ મહેનત કરી રહ્યા છે એવું નથી કે ફક્ત એક્ટિંગ કરી રહ્યા છે તો બસ એક્ટર્સ બની ગયા એવું બિલકુલ નથી ખૂબ જ સારી બાબત છે ને એક સારો મેસેજ આપી રહ્યા છે કે જો ભાઈ એક્ટર બનવું હોય તો બનો પરંતુ સ્ટડી પણ સાથે રાખો એવું નથી કે ભાઈ દસ પાસ થઈ ગયા અને આપણે એક્ટિંગમાં જવું છે એટલે પછી એ બધું ભૂલી જાવ ખાલી એક્ટિંગ નથી કોઈ પણ ફિલ્ડ આજે આ કોઈ પણ અગર ચૂઝ કરે એડ્યુકેશન એટલું જ ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ એ આપણી બેસિસ છે ફર્સ્ટ આવ્યા હતા તો શું છે મતલબ લાઈક મારે યા મારે મારે કેવું નથી આઈ મીન બ્રેગ નથી કરવું બટ લાઇક હા આઈ મીન આઈમ બન એ ફર્સ્ટ સેકન્ડ યુઅર ફર્સ્ટ આઈ છે સ્ટડી પણ તમારી થઈ જાય યસ થઈ જાય તો હવે એક્સપિરિયન્સ પણ રાઇટ સિરિયલ પર પછી આપીશો પરંતુ આપે જેમ કહ્યું કે ડેબ્યુ છે તો તમને કેવું લાગ્યું મતલબ હેકટિક વગેરે લાગ્યું કે પછી મજા આમ આઈ થિંક હું બ્યુટી પેચન્સમાં ઓલરેડી થઈ રહી છું મને ફોર ઇયર્સનો એક્સપિરિયન્સ છે તો મને ક્યાં સિમિલારિટી દેખાય છે મોડલિંગ અને પેચનની ફિલ્ડ અને એક્ટિંગ ઓન સેટ ઉપર ત્યાં પણ અમારા લેટ નાઇટ શૂટ સુધી ચાલતા હોય સવારે અર્લી મોર્નિંગ સેશન્સ હોય આખો દિવસ તમે મેકઅપ અને સ્માઈલ કરતા હો તમે હિલ્સ પર હો આઈ થિંક બંને ઓફકોર્સ બંને ઇન્ડસ્ટ્રીની અલગ અલગ સ્ટ્રગલ્સ છે પણ એક જે કોમન વસ્તુ છે એ છે કે તમારું હન્ડ્રેડ પર્સન્ટ એફર્ટ અને હાર્ડવર્ક હવે જ્યારે આપણે બ્યુટી પેજન્ટ ની વાત કરી તો જનરલી એવું હોય છે કે બ્યુટી પેજન્ટ જીતતા હોય છે પછી એક્ટિંગ ફિલ્ડ માં પણ જતા હોય છે બધા નથી જતા કેટલાક લોકો પરંતુ મોડેલિંગ અને એક્ટિંગ બે અલગ અલગ ફિલ્ડ છે તો એના વિશે તમારે શું કહેવું છે કારણ કે તમે વધારે મોડેલિંગ ફિલ્ડ થી આવો છો અને તમે એક્ટિંગ થી ઓફકોર્સ આમ ક્યારે ક્યારે લોકોને એવું પણ લાગે છે કે એનો કે મોડલિંગ થી સેમ નહીં મોડલિંગ ઇઝ અ ઇટ ઇટ્સ કન્સિડર્ડ એઝ અ ડોર વે ટુ એન્ટર એક્ટિંગ આઈ મીન હમણાં મને પણ મારું હંમેશાથી ઇન્ટેન્શન પેજન્ટને લઈને જ હતું લાઇક મેં નાનપણથી મારો ડ્રીમ રહ્યો છે કે મારે મિસ ઇન્ડિયા બન્યું છે એ જ મારો ડ્રીમ રહ્યો છે પણ ઓફકોર્સ દેટ ડઝન્ટ મીન કે આપણે બીજી બધી જ ઓપોર્ચ્યુનિટીઝ કે પછી બધા ઓપ્શન્સ છોડી નાખીએ અગર કોઈ પણ કોઈપણ ચીજ આવે તો પછી આઈ જસ્ટ બિલિંગ લાઇક વોટ એવર કમ્સ એ વે યુ ટેક ઇટ વિથ બોથ ઓફ યોર હેન્ડ્સ અને હું બહુ જ પોતાને લકી માનું છું કે આવી આટલી સરસ ઓપોર્ચ્યુનિટી મારા વે પર આવી અને અમારા જે કાસ્ટિંગ ડિરેક્ટર હતા જય સર એમને હું કાફી ટાઈમથી ઓળખું છું એમને મને આના બારમાં કીધું હતું મેં ઓડિશન આપ્યું નીરજ સરે લાઈક એ લોકોએ મને આ લાઈક ચાન્સ આપ્યો કરવા માટે અને જે રીતે મેં કીધું કે આ હેલો પિક્ચર ફાઇનલી હવે આઉટ થઈ ગયું છે આટલા એક વર્ષનો ટાઈમ થઈ ગયો મેં આટલું શૂટ કર્યું તેના પછી આઈ થિંક બહુ જ વધારે સારું લાગે છે કે જે આખું પ્રોસેસ હતું હોય ફાઇનલી હવે બહાર આવ્યું છે લોકો પાસે તો લોકો છે એને પ્લીઝ જોવે બિલકુલ એટલે તમારો ગોલ મિસ ઇન્ડિયાનો છે હા કહી શકાય કહી શકાય અચ્છા અત્યારે વેબ સિરીઝ છે પછી મૂવીઝ છે સિરિયલ્સ નો એક્સપિરિયન્સ કેવો છે એ ડેલી સોપ પાડો રેગ્યુલર ડેલી સોપ મેં સ્ટાર્ટ એનાથી કર્યું તો લેટ્સ ગેટ ટુ ધેટ ફર્સ્ટ કે મેં મેં મારી આ ઇન્ડસ્ટ્રીની શરૂઆત જ સાથને ભાના સાથે જ એક શો આવતો હતો સ્ટાર પ્લસ જોઈ છે કારણ કે મે સિરિયલ ફેવરેટ છે ને હવે ઇન્સ્ટા પર જોઉં છું પહેલા ટીવી વગેરે હજી ભી ચાલી રહી છે ઇનફેક્ટ કોઈ કોઈ જે સ્ટાર ની જેટલી ભી ચેનલ્સ ના હવે હવે બોરિંગ થઈ જાય છે પ્લીઝ હવે નથી જોતી એ અક્ષરા હોય કે કસુ પણ હોય નો પણ યસ તો સિરિયલ્સ બોજ અલગ આવી જાય છે શૂટિંગ ને બધી પ્રોસેસ તો એક જ હોય આપણે સવાર થી રાત સુધી એટ જે ટ્વેલ્વ થર્ટીન આર્સની શિફ્ટ હોય તો હોય જ પણ તમને શું હોય કે વેબ સિરીઝ એક પર્ટીક્યુલર ટાઈમ સ્લોટ એક પર્ટિક્યુલર ડેઝમાં ખતમ થઈ જાય કે અગર તમને પચાસ દિવસનું સ્કેડ્યુલ છે પચાસ ફિફ્ટી વન થાય પણ ખતમ થઈ જાય પણ સિરિયલ્સ એવી જે ચાલતી રહે ચાલતી રહે તો મેં સાથે કર્યું હતું વન એન્ડ હાફ યર માટે તો એ વન એન્ડ હાફ યરમાં થર્ટી ડેઝ શૂટ અ મંથ કમ્પલસરી તો તમે અગર એમાં હો તો તમારાથી બીજા કોઈ બ્રેક્સ ના લેવાય તમારાથી બીજા કોઈ પ્રોજેક્ટ્સ ના લેવાય બટ આઈ વોઝ લકી ઇનફ કે મને એ જ એ જ વખતે વઝીર બી મળી ગઈ હતી એ ટાઈમ પર જે ફિલ્મ હતી તો એ મને મેનેજ કરવું તમને મેનેજ તો પડે હવે હવે એકસાથે તમને ત્રણ ચાર અલગ અલગ પ્રોજેક્ટ મળી જાય તમને છોડવા નથી તો આ સિરિયલમાં બી એવું જ હતું મેં સાથે આ સવારે કરતી હતી છ વાગે સાત વાગે સુધી સાંજે અને રાતના બાર થી ત્રણ ચાર વાગ્યા સુધી વઝીરનું શૂટ કરતી હતી એવું મેં પાંચ દિવસ કર્યું હતું તો એ તો તમને કરવું જ પડે હવે એ છે કે મૂવી વાળા તો બી મૂવી વેબ સિરીઝ જે બી હોય એમાં એ લોકો તમારા ટાઈમ સાથે થોડુંક એડજસ્ટમેન્ટ કરી લે પણ સિરિયલમાં એવું ના થાય એવું ના થાય કરું બીકોઝ તમને ડેલી એપિસોડ હોય તો એટલે ઇનફેક્ટ ઇનફેક્ટ આઈ ફીલ સોશિયલ મીડિયા એક હજી એક એક ગ્રાફ વધારી દીધો છે બધા જ એક્ટર્સ માટે મેકર્સ એવરી વન ઇનફેક્ટ બિકોઝ સોશિયલ મીડિયાની રીચ જ એટલી છે કે બહુ જ વધારે પડતી છે એટલે તમે હમણાં એક પોસ્ટ નાખો અને એમાં દસ પંદર લોકો હજાર મિલિયન લોકો જોઈ લે છે વાયરલ થતી હોય છે વસ્તુઓ જે લોકો જાણતા નથી કોઈ કોઈ વસ્તુ એ લોકોને જોવા મળે છે જાણવા મળે છે તો આઈ ફાઇન્ડ સોશિયલ મીડિયા ઇઝ અ વેરી પાવરફુલ થિંગ ના વડે આમાં આયા બિકોઝ તમારી રીચ સોશિયલ મીડિયાના માધ્યમથી વધારે વધે છે તમે પહેલાં સોશિયલ હા તમે પહેલાં સોશિયલ મીડિયા પર તમારી પોસ્ટ નાખો કે જો આ છે હવે તમને લોકો જેટલા ફોલો કરે છે એ લોકો જોશે એ લોકો બીજાને જોશે એ લોકો બી ઇન્સ્ટાગ્રામ પર હશે તો એ લોકો એને કેરી ફોરવર્ડ કરશે તો એ બધું જે એક સાયકલ છે જેની પોસ્ટ એને બધીએ તો થતી જ હોય એન્ડ ઇનફેક્ટ ઇટ્સ અ વેરી અમારા મૂવીનું પણ એક પાર્ટ છે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા ઇઝ પ્લેઝ અ બિગ પાર્ટ ઇન અ લાઈક ઇટ પ્લેઝ અ પાર્ટ ઓલ્સો ઇન અ ફિલ્મ કેમકે આખી મૂવી ટીનેજર્સ ઉપર છે અમે લોકો જર્નલિઝમ માસ કમ્યુનિકેશનના સ્ટુડન્ટ છે તો ઓફકોર્સ છે કે અમે લોકો પણ ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર હશે જ તો એ જે આખું ચેઝવાળું છે ને કે વિલન વચ્ચે અને અમારા વચ્ચે તો એ એમાં પણ સોશિયલ મીડિયા પ્લેઝ અ યુજ યુઝ રોલ તો મને લાગે છે કે અમારું જે મૂવી છે ને કે આજકાલ એટલે ટુડેઝ મોર્ડન વર્લ્ડના એ સોશિયલ ઇશ્યુઝ અને ટોપિક્સ કવર કરી રહ્યું છે અને ઇટ્સ વેરી સેન્ટ્રિક ટુ આર જનરેશન દેટ્સ વાય ઇટ્સ વેરી રિલેટેડ તો ખૂબ જ સારી બાબત છે એટલે બધાએ જોવા જવું જોઈએ વડોદરાવાસીઓ તો જશે જ શું મેસેજ આપશો અત્યારે વુમન્સ ડે પણ આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે એને રિગાર્ડિંગ કારણ કે અત્યારે પણ ઘણા બધા એવા લોકો છે જેમને જે કરવું છે ને તે કરવા નથી પણ મળી રહ્યું લખી છે કે આપણે બધા કરી રહ્યા છીએ જે રીતે આપણો સપોર્ટ છે ફેમિલી વગેરે તો શું મેસેજ આપશો હું એક જ વાત કહેવા માંગે માગીશ કે તમે કીધું કે હજી પણ કેટલી બધી વિમેન છે જે નથી કરી શકતી પણ મેં આટલા વર્ષોમાં જોયું છે કે કેટલી બધી કે વુમેન કેટલી આગળ વધી ગઈ છે કેટલી વધારે આગળ વધી ગઈ છે અને બધાને જોઈને મને એટલું મને પોતે એટલું ઇન્સ્પાયરિંગ ફીલ થાય કેમકે તમારે અગર અઢાર ઓગણીસ વર્ષ પર તમે યુ નો બીજા લોકોને જોતા હો કે બધું હેન્ડલ કેટલી સરખી રીતે કરી શકે છે અને આઈ થિંક ધ બેસ્ટ પાવર દેટ વુમેન હેઝ ઇઝ ટુ હેન્ડલ હર પ્રોફેશનલ એન્ડ પર્સનલ લાઈફ સો વેલ એટલે આખી ફેમિલીને જોડીને રાખે છે અને સાથે સાથે પોતાનું પણ જે કરવા માગે છે એ કરી શકે છે અને કેટલા બધા અરીનાઝ અને એવેન્યુઝ એમાં એમાં ઘૂસી રહી છે જે ખાલી મેલ ડોમિનેટેડ સમજ થતું અગર હું તમને થોડુંક થોડુંક રેફરન્સ અમારી મૂવી સાથે પણ કહી દઉં તો ક્યારે કેરે એવું લાગે કે ના આ ખાલી છોકરાને કરવું જોઈએ યા પછી આ છોકરો કરી લેશે પણ અમારા મૂવીમાં બંને છે લાઈક મેલ્સ ઇક્વલ ટુ ટુ બોયઝ એન્ડ ટુ ગર્લ્સ આર દેર લાઈક હુ આર કન્ટિન્યુ ઇંગ દે એન્ટાયર ફિલ્મ તો દે ઇઝ યુ નો ઇટ શોઝ દેટ વુમેન આર લાઈક નો વેર લેસ એન્ડ ઇટ્સ જસ્ટ એવરીબડી એવરીબડી ઇઝ આર ઇક્વલ છે કારણ કે અત્યારે પણ કેટલીક ફિલ્મ એવું હોય છે ને જમા હીરોનો રોલ એટલો બધો નથી હોતો અત્યારે પણ ઘણી બધી મૂવીઝ એવી બનતી હોય છે કે હિરોને જોવા માટે છે હિરોઈન સાઈડ છે બસ પ્રેમિકા બનીને રહી જાય છે એવું પણ ઘણું બધું બનતું હોય છે આ ફિલ્મ કાફી ઓફબીટ છે એનો અલગ ટેક છે આખા સોશિયલ ઇશ્યુ પર એટલે અમે લોકો બધાને એ જ કહેવા માંગીશું કે તમે પ્લીઝ જોજો અને આ મૂવીને ઢેર સારું પ્યાર આપજો સપોર્ટ આપજો અને આયુષી ઓલમોસ્ટ બધું કહી જ દીધું છે પણ એક હિન્દીમાં એક મેં વાત સાંભળી હતી वाँची थी अने कोई कोई वखी भी लौँ चु पर आ मैं वाँची थी जेम के औरत एक ऐसी गुरु होती है जो एक टूटे हुए बटन से लेके एक इंसान के टूटे हुए आत्मविश्वास दोनों को ठीक करने की दोनों को सही करने की सपोर्ट करने की ताकत रखती है तो एक ना नानी वस्तु हो एक, एक मोटा में मोटी वस्तु हो स्त्री में एटलो पावर एटली स्ट्रेंथ છે એટલું વિલ પાવર છે કે જેટલી બી પ્રોબ્લેમ હોય સ્ત્રી પાસે એક સોલ્યુશન હોય જ એ અને આઈ ફીલ કે સ્ત્રી એમના નોર્મલ લાઈફમાં બી હોલ્ડમાં બી જેટલા બી એમના કામ હોતા હોય પ્રોફેશનલ લાઈફમાં બી એ બધું સાયમન્ટેનિયસલી આઈ ડોન્ટ થિંક કે કોઈથી બી એટલું પોસિબલ હોય જેટલી એક સ્ત્રી કરતી હોય બિકોઝ એટલા પેઇન પછી બી એક હંમેશા એક મુસ્કુરાહટ હોય ફેસ પર એમને એવું જ હોય કે મને ચાલશે જે બી થાય છે પણ બધા મારા સાથેના જેટલા લોકો હોય એ ખુશ રહેવા જોઈએ આઈ ફીલ એ જેટલી સેન્સિટિવ હોય ઇમોશનલ હોય આઈનો કોઈ કોઈ એવા સ્ત્રીને કહેવાય છે કે તું તો બહુ સેન્સિટિવ અને ઇમોશનલ છે બટ આઈ ફીલ આઈ ટેક દેટ એઝ અ સ્ટ્રેન્થ એ જે ઇમોશનલ અને સ્ટ્રેન્થ છે એ લોકોને દેખાડી શકે છે વસ્તુ એમાં જ કેટલો પાવર જોઈએ આઈ આઈ ડોન્ટ થિંક એનીબડી અંડરસ્ટેન્ડ ઓર ઇફ નોટ દે શુડ અંડરસ્ટેન્ડ તો આઈ ફીલ બહુ જ બધી વસ્તુઓ છે ને હવે વિમેન્સ ડે છે તો વિમેન્સ ઇઝ વોટ એવરીથિંગ ઇઝ અને આ ફિલ્મમાં બી અમે બહુ જ એ રાખ્યું છે લાઈક આયુષી સેડ ઇક્વોલિટી દેખાડી છે એવું નથી કે અગર ગાડી બી ચલાવતા હોય પુરુષોને હોય ને સ્ત્રી ગાડી ચલાવે છે ના આમાં તો આમાં પુરુષ ગાડી ચલાવે છે સ્ત્રીને બી ગાડી ચલાવવી જોઈએ આમાં તો સ્ત્રી બી ગાડી ચલાવે છે તો એવી બહુ બધી વસ્તુઓ છે જે પુરુષો કર કરતા હોય છે નોર્મલી ડોમિનેટ પણ આમાં સ્ત્રી બી કરે છે તો એ જે એક પાવર એ જે ઇક્વોલિટી જે લોકોના દિમાગમાં બેસવી જોઈએ જે લોકોને સમજવી જોઈએ અને આજકાલ લાઈફ ચેન્જ થાય છે લોકોના માઇન્ડસેટ બી ચેન્જ થાય છે અને આઈ હોપ કે વધારે બી ચેન્જ થાય હજી બી છે થોડીક જરૂરત બધાને ચેન્જ થવાની હા હમણાં બી લોકો કે છે આ તો છોકરી જ ચલાવતી હશે બટ અને જે બી દરેક વખતે બતાવે છે ને કે સાઈડ ખોટી બતાવી છે આ છોકરી છે આ રીતે જે પ્રેંક એટલું બધું કરી રહ્યા છે ઠીક છે પ્રેંક સુધી ઠીક છે એ દેટ શુડ બી ચેન્જ સ્ટીરિયોટાઈપ યા યા હા બટ થઈ જશે વી મેક ધ ચેન્જ તો આપણે અગર આપણે એક સ્ટેપ લઈશું તો બીજા બધા લોકો કેરી અત્યાર આપણે

રહો છો ને સપોર્ટ કરો તો પછી કોને કરશો નો ડાઉટ આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરી રહ્યા છે પરંતુ ખૂબ જ સુંદર રીતે આ જે મૂવી છે તેમાં બતાવવામાં આવી છે અને જે રીતે હેલો અત્યારે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હું બધું જાણું છું તો એ તો એક વખત જોવાનું તો બને જ છે મૂવી આવી ગઈ છે અત્યારે ધૂળેટીનો પર્વ આવી રહ્યો છે રજાઓનો પણ અત્યારે કહેવાય તહેવાર આવી રહ્યો છે રજા ન પણ હોય તો પણ તમે જઈ શકો છો સાંજ પછી તો આપણે ફ્રીજ હોઈએ છીએ ફરતા હોઈએ છીએ તો એક વખત આપણે મૂવી જરૂરથી જોઈ આવીએ ખૂબ ખૂબ આભાર આપ સોનો મારી સાથે જોડાવામાં છે કેમેરા પર્સન ગૌતમ સાથે ની સાથે મનીષા